બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં દાતાઓ દ્વારા દાન કરવામાં આવેલ ઓક્સિજન ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે કે બનાસકાંઠા જિલ્લાની જાણીતી ન્યૂઝ ચેનલના રિપોર્ટર આરી હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિ વિશે જાણવાની કોશિશ કરી હતી અને જાણવા મળ્યું હતું કે મેડિકલ સ્ટોરમાં અમુક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે કે હાલમાં કોરોનાની કટોકટીમાં ઓક્સિજન માટે સિસ્ટમને ઉપયોગમાં લેવામાં આવતા નથી. જોકે જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે દાંતા સિવિલ હોસ્પિટલ બેદરકારીના કારણે દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. દાંતા તાલુકો 100% પછાત વિસ્તાર છે. અહીંની પરિસ્થિતિને લઈને દાંતાનો એક દાનવીર લોકોને વહારે આવી ઓક્સિજનની સમસ્યા હલ કરવા માટે મોટું દાન કર્યું હતું, પરંતુ આ દાન લોકોના કામે આવે તેવું સિવિલમાં રહેલા જૂનો સ્ટાફ ઇચ્છતો ના હોય તેવું સ્પષ્ટ જણાવવામાં આવે છે. કારણ કે આ ઓક્સિજનની સિસ્ટમ ઉપયોગમાં ના લેવાતા ધૂળ ખાઈ રહી છે. પરંતુ અફસોસ સાથે કહી શકાય કે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ ભાળ મેળવવામાં આવી રહી નથી અને દાંતાની સિવિલ હોસ્પિટલ અંગે અનેક લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આ વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરશે ખરા. જોકે દાંતાની સિવિલ હોસ્પિટલની કામગીરી હાલમાં ચર્ચાનો વિષય છે, ત્યારે આવી મહામારીમાં પરિસ્થિતિમાં વણસે તો શું કોઈ દાતા દાન કરવાની કોશિશ કરશે ખરા.